એ ઓરા આપણા બધાના હોય છે, તમારા મારા જીવિત નિર્જીવ બધી વ્યક્તિઓના ઓરા હોય છે. ક્વેશ્ચન ઇઝ ધેટ કે એ ઓરાની સાઇઝ કેવી હોવી જોઈએ, જેથી કરીને તમે એમ કહી શકો કે આ ખરેખર માણસ કે વ્યક્તિ કે પ્લેસ એ સ્ટ્રોંગ છે અથવા વીક છે. આજે હું તમને જે વાત કરીશ એ તમારો ઓરા સ્ટ્રોંગ રાખવા માટે બે વાત હોય છે. એક છે વેરિયેબલ પાર્ટ અને બીજો છે કોન્સ્ટન્ટ. વેરિયેબલ પાર્ટમાં તમે આજે કોઈ મંત્રોચ્ચાર કરો કે પૂજા કરો કે અર્ચના કરો કે ભક્તામાં સ્તોત્ર વગેરે પાઠ કરો તો તમારું ઓરિફિલ્ડ ચોક્કસ વધશે. તમારો જો કોઈ સારા સમાચાર આવે તો તમારું ઓરિફિલ્ડ વધશે. આઈ મીન અમારો એવો અનુભવ છે કે જનરલી એક સ્વસ્થ વ્યક્તિનો ઓરા અબાઉટ 2.4 મીટર રેડિયસ હોવો જોઈએ અને મેલનો અને ફિમેલનો અબાઉટ 2.2 મીટર રેડિયસ હોવો જોઈએ. જેમને સાધારણ વાયરલ ઇન્ફેક્શન વગેરે હોય તેમનો ઓરા ઘટીને 1.95 મીટર રેડિયસ થઈ જતો હોય છે. અને અસાધ્ય રોગ જેમને હોય જેમ કે કેન્સર વગેરે તેમનો ઓરા ઘટીને 1.15 મીટર રેડિયસ થઈ જતો હોય છે. જેમનું મૃત્યુ નેચરલી નેક્સ્ટ 10 ડેઝમાં થવાનું હોય તેમનો ઓરા ઘટીને 0.9 મીટર રેડિયસ થઈ જતો હોય છે. અને ડેડ બોડીનો ઓરા 0.6 મીટર રેડિયસ અમારા ઇન્સ્ટ્રુમેન્ટમાં રેકોર્ડ કરવામાં આવ્યો છે અપ ટુ અબાઉટ 72 અવર્સ. દેટ મીન્સ કે જળ તત્વનો ઓરા બી હોય છે અપ ટુ અબાઉટ 3 ડેઝ. સો આપણે સમજી લીધું કે ભાઈ ઓરા જો નાનો હોય તો એઝ ઇફ યુ આર ઓન યોર વે આઉટ, અને ઓરા જો સ્ટ્રોંગ હોય તો એક તમારી આજુબાજુમાં એક ફોર્ટ્રેસ એક કિલ્લો જાણે બની રહ્યો છે. સો બિગર ધી ઓરા સ્ટ્રોંગર યુ આર, સ્મોલર ધી ઓરા વીકર યુ આર, કે સો ફાર સો ગુડ. અને સવાલ એ આવે કે કેવી રીતે ઓરાને સ્ટ્રોંગ કરવો. એ છેલ્લા બે દિવસમાં આપણે ઘણું સાંભળ્યું કે ઓરા કેવી રીતે સ્ટ્રોંગ કરવો. નાઉ ધેટ્સ અ વેરિયેબલ પાર્ટ ઓફ ઇટ, કે અત્યારે હું કદાચ યોગા કરું કે નવકાર મંત્ર કરું કે એક માળા કરું તો મારો ઓરા સ્ટ્રોંગ થાય, તો કેટલો સ્ટ્રોંગ થાય એ મેઝર કરી શકાય છે. પણ સપોઝ એ ના કર્યું આજે તો શું? સો અગેન યુ આર બેક ટુ નોર્મલ. અમે એવું જોયું છે કે સપોઝ સવારે કોઈનો ઓરા લીધો વિચ વોઝ અબાઉટ લેટ અસ સે 2.3 મીટર રેડિયસ, પછી એમને દર્શન કરવા માટે મોકલાવ્યા વિધિ પ્રમાણે, એન્ડ દેન વી હેવ ટેકન ધ ઓરા અગેન, તો એમનો ઓરા અબાઉટ 4.3 મીટર રેડિયસ આવી ગયો. પછી એમનો ઓરા હર કલાકે લીધો તો બાય ઇવનિંગ હી કેમ બેક ટુ વોટ ઇટ વોઝ ઇન ધ મોર્નિંગ, કે 2.4 મીટર કે 2.3 મીટર વોટ એવર વોઝ ધી ઓરા. સો એ ઇટ લાસ્ટેડ ફોર અ ડે. અગેન સિમિલરલી નેક્સ્ટ ડે એ કામ કરે તો અગેન ઓરા વધી જશે. પણ ઇમેજિન ધ સિચ્યુએશન કે સપોઝ એ નથી જઈ શકતા તો શું? સો દેટ મીન્સ ઇઝ ઓરા વિલ ગો ડાઉન, સર્ટનલી વિલ. સો એ વેરિયેબલ પાર્ટ કહેવામાં આવે. અમારું સંશોધન અત્યારે જે ચાલે છે એ કોન્સ્ટન્ટ પાર્ટ ઉપર છે, કે સપોઝ તમે આ કંઈ ન કરી શક્યા તો તમારો ઓરા વધી શકે ખરા? તો એ કેવી રીતે પોસિબલ હોય? કારણ કે ઓરા એનર્જી આપણને બે રીતે મળે છે, થ્રુ ફૂડ અને થ્રુ એન્વાયરમેન્ટ. આપણે ફૂડની વાત અત્યારે કરી કે આવો ફૂડ હોય તો એનો ઓરા નાનો હોય છે. લાઈક અમારી પાસે રિસર્ચ છે કે જેટલા બી જંક ફૂડ છે તેનો ઓરા 0.9 મીટર રેડિયસ છે, વેરએઝ તમારી બેઝિક રિક્વાયરમેન્ટ ઇઝ અબાઉટ 2.4 મીટર રેડિયસ. તો દેટ મીન્સ કે તમે જેટલો એવો ખોરાક લેશો કે જે તમારી જે લાઈફ ફોર્સને સપોર્ટ નહીં કરે તો એ તમારા લાઈફ ફોર્સને ઓછું કરી કાઢશે. સો યુ શુડ હેવ અ ફૂડ કે જે તમારા લાઈફ ફોર્સને સપોર્ટ આપે. સો દેટ ઇઝ ધ ફૂડ પાર્ટ. ના વોટ અબાઉટ ધી એન્વાયરમેન્ટ પાર્ટ? સો મારું જે રિસર્ચ છે અત્યારે, અને છેલ્લા હું 20-25 વર્ષથી લગભગ 24થી વધારે કન્ટ્રીઝમાં આના મેં ડેમોન્સ્ટ્રેશન વગેરે આપેલા છે, ઇઝ દેટ કે એન્વાયરમેન્ટ પ્લેઝ અ વેરી વાઇટલ રોલ ઇન સપોર્ટિંગ યોર ઓરિગિનલ.